મહત્વનું છે, ગઈકાલે રાત્રે 11:30 વાગે તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાનું દુઃખદ નિધન થયું છે. સમગ્ર દેશમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીથી ચેન્નઈ પહોંચ્યા હતા. રાજાજી હોલમાં જ્યાં જયલલિતાના પાર્થિવ દેહને રાખવામાં આવ્યો છે ત્યાં પહોંચી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જયલલિતાના અંતિમ દર્શન કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આપ દ્રશ્યમાં જોઈ શકો છો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જયલલિતાના અંતિમ દર્શન માટે ચેન્નઈ પહોંચ્યા હતા, જ્યાં તેમણે અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. બીજી તરફ જયલલિતાના સમર્થકો, તમિલનાડુના તમામ ધારાસભ્યો, સાંસદો પણ અશ્રુભીની આંખે રડી રહ્યા છે. જયલલિતાને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અનેક નેતાઓ અને અધિકારીઓ દોડી આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જયલલિતાના અંતિમ દર્શન કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મહત્વનું છે, એક દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કરવામાં આવ્યો છે. લોકસભા અને રાજ્યસભાને એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે, તો સંસદ ભવનમાં અર્ધી કાઠીએ ધ્વજને ફરકાવવામાં આવ્યો હતો. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, માયાવતી, લાલુ પ્રસાદ યાદવ, નીતિશ કુમાર, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, તમામ નેતાઓ દ્વારા જયલલિતાને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. રવિવારની રાત્રે જયલલિતાને હાર્ટ એટેક આવ્યો હતો અને ત્યારબાદ તેમને ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ નીચે રાખવામાં આવ્યા હતા અને તબિયત વધારે ખરાબ થતા ગઈકાલે રાત્રે 11:30 કલાકે તેમને અંતિમ શ્વાસ લીધા હતા.